નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 યુનિટ 1 નું રીડ 2 જે સનરાઈઝ ઓન ધી કાંચનજંગા પોએમ આપેલી છે એ પોએમને આજે આપણે ભણવાના છીએ. સરસ મજાની એક પોએમ આપી છે. આ પોએમના અંદર આપણે જોવા જશું તો એક સુંદર મજાનું પ્રકૃતિનું આપણને અહીંયા નયનરમ્ય વર્ણન કરવામાં આવ્યું છે. તમે કદાચ આ પર્વત વિશે જાણતા હશો, કાંચનજંગા. કાંચનજંગા શું છે સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ. થોડો સ્પેલિંગ એનો અટપટો છે, તો સ્પેલિંગને થોડો વ્યવસ્થિત ધ્યાનથી રાખશું અને એને લખવામાં પણ આપણે ધ્યાન રાખશું, કારણ કે અમુક શબ્દો અહીંયા સાયલેન્ટ પણ છે, તો એને આપણે ધ્યાનથી જોશું. તો જો કાંચનજંગા શું છે, તો કે કાંચનજંગા એક હિમાલયના અંદર આવેલી એક પર્વતમાળાના અંદર આવેલી એક પર્વત છે. હિમાલય શું છે, તો કે એક પર્વતમાળા છે, લાંબી પર્વતમાળા છે, અને એના અંદર એક પર્વત આવેલો છે. કદાચ તમે જાણતા હશો કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર, તો આઈ થિંક તમને જવાબ ખબર જ હશે, માઉન્ટ એવરેસ્ટ. સેકન્ડ નંબરનું આપણે જો કહેવા જઈએ તો બધાને ખ્યાલ હશે K2. અને થર્ડ નંબરનું શું છે, તો થર્ડ નંબરનું જે વર્લ્ડ હાઈએસ્ટ જે શિખર છે એ આપણું છે કાંચનજંગા. વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી ઊંચામાં ઊંચી પર્વતની ટોચ એટલે કે શિખર, તો એ છે આપણી કાંચનજંગા. વિશ્વની ત્રીજા નંબરની છે, પરંતુ ભારતની પ્રથમ નંબરની આ કાંચનજંગા પર્વતની ટોચ છે, જે ભારતની સૌથી ઊંચામાં ઊંચી છે. તો આ તો આપણે ખ્યાલ આવી ગયો કે કાંચનજંગા શું છે. જે તમને અહીંયા ચિત્રમાં જોવા મળે છે ને, એ કાંચનજંગા પર્વત છે, બરાબર. હવે આ કાંચનજંગા પર્વતના ઉપર એક સરસ મજાની પોયમ બનાવી છે. કેમ આના ઉપર બનાવી, તો કે આ કાંચનજંગા પર્વત પરનો સૂર્યોદય જે છે ને, એ ખૂબ જ નયનરમ્ય છે. એના વિશે અહીંયા આપને પોયમ આપવામાં આવી છે. જેમ કે લખ્યું છે કે સનરાઈઝ ઓન ધી કાંચનજંગા, એટલે કે કાંચનજંગા પરનો સૂર્યોદય. સન રાઈઝ, રાઈઝ એટલે ઉગવું, એટલે કે સૂર્યોદય. અને સન સેટ, સન સૂર્ય, સેટ એટલે અસ્ત થવું, એટલે કે સૂર્યાસ્ત થવું. તો સૂર્યાસ્ત એટલે સનસેટ, સનરાઈઝ એટલે કે સૂર્યોદય. તો કાંચનજંગા પરનો સૂર્યોદય આપણે જોઈશું. સરસ મજાનું અહીંયા એક નયનરમ્ય આપણને વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા આજે એનું વર્ણન છે સૂર્યોદયનું, એ આ દ્રશ્ય જોવા માટે વિદેશના કેટલાય લોકો આવે છે, કેટલાય પોએટ આવે છે જે આનું વર્ણન કર્યું છે. તો અહીંયા પણ આપણને એ ક્રિસ્ટિના આલ્બર્ટ્સ કરીને એક પોએટ છે, પોએટેસ છે, જેણે આપણને આ પોએમ લખી છે અને સુંદર મજાનું આમાં વર્ણન કર્યું છે. જોઈએ આપણને આ પોએમ શું કહેવા માંગે છે. મિત્રો, ખૂબ જ ધ્યાનથી સમજો પોએમની એક એક લાઈન સમજો, તમને બહુ મજા આવશે. જોઈએ, જો સૌથી પહેલાં લખ્યું છે, ધ વેપર્સ રાઈઝ, ધ વેપર્સ રાઈઝ. રાઈઝનો મતલબ અહીંયા થાય છે ઉપર જવું, રાઈઝ એટલે ઉપર જવું. તમે જો આ વેપર્સ છે, શું છે વેપર્સ, વેપર્સ એટલે શું, તો કે ભાઈ બાસ, વેપર્સ એટલે શું, તો કે બાસ. આપણે એને વરાળ પણ કહી શકીએ, શું કહી શકીએ, વરાળ. તો વેપર્સ રાઈઝ, આ જે કાંચનજંગા પર્વત છે ત્યાંથી વેપર્સ, સવાર સવારમાં જોઈએ ને આપણે ભેજ જેવું વાતાવરણ થઈ જાય તો વરાળ કેવી ઉપર જતી હોય, તો આ વેપર્સ શું થાય છે, રાઈઝ ઉપર જાય છે. ક્યાં સુધી જાય છે, ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. ટુ એટલે તરફ, ટુ એટલે તરફ, કોની તરફ જાય છે, તો કે મોર્નિંગ, સવારના આકાશ તરફ. આ શું છે, આકાશ છે, આ શું છે, આકાશ છે. તો આ વરાળ છે આ ઉપર જાય છે ક્યાં, તો કે આકાશની તરફ. ધ વેપર્સ રાઈઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, વેપર્સ રાઈઝ ટુ ધ મોર્નિંગ સ્કાય, સવારના આકાશ તરફ. ક્લેડ, સરસ મજાનો એક શબ્દ છે. ક્લેડનો મતલબ શું થાય, તો કે ક્લેડનો મતલબ થાય કવર્ડ, ક્લેડનો મતલબ થાય કવર્ડ. ગુજરાતીમાં આપણે કહીએ તો વીંટળાયેલું, ગુજરાતીમાં આપણે કહીએ તો વીંટળાયેલું, એટલે કે ક્લેડ એટલે કવર્ડ. હવે આ જે વેપર્સ છે શેમાં વીંટળાયેલી છે, તો કે ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, ગ્લોરી એટલે ચમક, ગ્લોરી એટલે ચમક, પર્પલ કલર છે. તો કે આ જે વેપર છે એ પર્પલ કલરના ચમક અંદર વીંટળાયેલું છે, એટલે કે આ ગ્લોરી છે ને, આ ચમક છે ને, આ વરાળની આ કેવી છે, પર્પલ છે. પર્પલ કેવો કલર આવ્યો, તો સમથિંગ આના જેવો આપણને પર્પલ કલર જોવા મળશે. તો સરસ મજાનું વર્ણન કર્યું છે, ધ વેપર્સ રાઈઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, ક્લેડ વીંટળાયેલું છે ઇન અ પર્પલ ગ્લોરી, પર્પલ કલરની અંદર ચમકના અંદર વીંટળાયેલું છે. વાઇલ, વાઇલ એટલે દરમિયાન, વાઇલ એટલે દરમિયાન. હવે આ બધું થાય છે જ્યારે વેપર્સ રાઈઝ થાય છે મોર્નિંગ સ્કાઈઝ તરફ, પર્પલ કલરની ચમક એની આવે છે, ત્યારે શું થાય છે, ધ લવ લાઇટ ગ્લોઝ, ગ્લોઝ એટલે ચમકવું, ગ્લોઝ એટલે ચમકવું. લવ લાઇટ ગ્લોઝ, પ્રેમનો પ્રકાશ, લવ લાઇટ એટલે પ્રેમનો પ્રકાશ. પરંતુ અહીંયા લવ લાઇટનો મતલબ આપણે થોડો અલગ લેવાનો છે, અહીંયા પ્રેમનો પ્રકાશ ચમકે છે, પથરાય છે. તો કે જેવો તમે જુઓ અહીંયા સૂર્યના કિરણો અહીંયા આવે છે ને,
એટલે એકદમ પ્રકાશિત થઈ જાય છે. તો અહીંયા એમ લાગે છે કેવી સરસ મજાની લાઇટ આવી છે. તો આ લવ લાઇટનો અહીંયા મતલબ આપણે સન રેઝ એટલે કે સૂર્યના કિરણો લઈશું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લવ લાઇટ? લવ લાઇટનો મિનિંગ છે સન રેઝ. અહીંયા આપણે આના પૂરતો મિનિંગ આ લેવાનો છે. તો કે શું થાય છે? તો કે આ જ્યારે વેપર્સ ઉપર જાય છે ત્યારે એ સમય દરમિયાન લવ લાઇટ સૂર્યના કિરણો આવે છે અને સરસ મજાનો પ્રેમનો પ્રકાશ પથરાઈ જાય છે. ક્યાં પથરાય છે? ઓન ધ, આ ધ છે, THE ધ, ઓન ધ ઇટર્નલ સ્નોઝ. ઓન ધ ઇટર્નલ સ્નોઝ, તમને જે અહીંયા સ્નો એટલે બરફ, સ્નો એટલે બરફ, આ સ્નોનો મતલબ થાય બરફ. ઇટર્નલ, ઇટર્નલનો મતલબ થાય શાશ્વત. ઇટર્નલનો મતલબ થાય શાશ્વત. અંગ્રેજીમાં કેવું હોય તો એવરલાસ્ટિંગ. એવરલાસ્ટિંગ એટલે કાયમી માટે ટકી જાય, હંમેશ માટે, જે ક્યારેય ખતમ થાય નહીં. તો આ બરફ કેવા છે હિમાલયના અંદર? આ કાંચનજંગાના ઉપર બરફ કેવા છે? ક્યારેય ખતમ થવાના નથી, કારણ કે હિમાલય પર્વતમાળા શું છે? બરફથી આચ્છાદિત છે. એટલે એને કીધું છે કે આ પ્રેમનો પ્રકાશ, લવ લાઇટ ક્યાં આવે છે? ઓન એટલે ઉપર. કોના ઉપર પડે છે? આ બરફ ઉપર. બરફ કેવા છે? ઇટરનલ, શાશ્વત છે, કાયમી રહેવા વાળા. બરફ પણ ક્યાં છે? અપોન ધ સમિટ હોરી, અપોન ધ સમિટ હોરી. અહીંયા પણ બે શબ્દો છે, હોરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. ઘણી વાર પૂછાયો છે, હોરી એટલે ઓલ્ડ, અથવા તો આપણે એક બીજો શબ્દ કહી શકાય એન્સાઇન્ટ. હોરી એટલે ઓલ્ડ અથવા એન્સાઇન્ટ, વર્ષો જૂનું, આપણે પ્રાચીન પણ એને કહી શકાય, વર્ષો જૂનું અથવા તો પ્રાચીન. એક બીજો શબ્દ છે સમિટ. સમિટનો મતલબ થાય પીક અથવા તો ટોપ ઓફ ધ માઉન્ટેન, ટોપ ઓફ ધ માઉન્ટેન. સરળ ભાષામાં કહેવા જઈએ તો પર્વતની ટોચ, પર્વતની ટોચ, જેને આપણે કહીશું સમિટ. હોરી એટલે પ્રાચીન, વર્ષો જૂનું, ઓલ્ડ એન્સાઇન્ટ. સમિટ એટલે પીક, ટોપ ઓફ ધ માઉન્ટેન, પર્વતની ટોચ. તો કે આ જે પ્રેમનો પ્રકાશ આવે છે આ ઇટર્નલ શાશ્વત બરફ ઉપર પડે છે અને એ બરફ ક્યાં છે? તો કે આ સમિત એટલે કે પર્વતની ટોચ. સમિત એટલે કે પર્વતની ટોચ. કેવી છે પર્વતની ટોચ? તો કે ઓલ્ડ, વર્ષો જૂની છે, ખૂબ જ પ્રાચીન છે અને એના ઉપર પ્રેમનો પ્રકાશ પડે છે. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, સરસ મજાનું એક વર્ણન કર્યું છે. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, હિમાલયની રાણી. હિમાલયની રાણી અહીંયા કોને બતાવી છે? તો કે હિમાલયની રાણી, તો એ હિમાલયની રાણી અહીંયા કોને બતાવી છે, કોને અહીંયા વર્ણન કર્યું છે? તો હિમાલયની રાણી એટલે કાંચનજંગા. હિમાલયની રાણી કોણ છે? કાંચનજંગાને કહે છે કે આ જ્યારે આખું સરસ મજાનું દ્રશ્ય તૈયાર થાય છે ત્યારે હિમાલયની રાણી શું કરે છે? કેવી છે હિમાલયની રાણી? તો કદાચ પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ હિમાલયાઝ ક્વીન, અથવા હિમાલયાઝ ક્વીન કોણ છે? હિમાલયાઝ ક્વીન અહીંયા કોને બતાવવામાં આવી છે? હુ ઇઝ રેફર્ડ એઝ ધ હિમાલયાઝ ક્વીન? તો કાંચનજંગા ઇઝ રેફર્ડ એઝ ધ હિમાલયાઝ ક્વીન. કાંચનજંગાને જ અહીંયા હિમાલયની રાણી કહેવામાં આવી છે. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, કેવી હતી હિમાલયની રાણી? કામ એન્ડ સિરીન, કામ એન્ડ સિરીન. અહીંયા કામ અને સિરીન બે અહીંયા એડજેક્ટિવનો ઉપયોગ કરવામાં આવે છે, એડજેક્ટિવનો ઉપયોગ કરવામાં આવે છે. એડજેક્ટિવ એટલે કે વિશેષણ, એડજેક્ટિવ એટલે વિશેષણ. કામનો મતલબ થાય શાંત, કામનો મતલબ થાય શાંત. સિરીન, સિરીનનો મતલબ થાય ગંભીર, ગંભીર એટલે શાંતિના અર્થમાં ગંભીર, એટલે શાંત અને ગંભીર છે. તો કદાચ પ્રશ્ન પૂછાય, હાઉ ઇઝ ધ હિમાલયાઝ ક્વીન, હિમાલયની રાણી કેવી છે? કાંચનજંગા કેવી છે? હિમાલયની રાણી કેવી છે? તો કે હિમાલયની રાણી કેવી છે? કામ એન્ડ સિરીન, એકદમ શાંત અને ગંભીર. સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. હિમાલયની રાણી કોણ? તો કે કાંચનજંગા. કાંચનજંગા તો હિમાલયની રાણી માટે કયા એડજેક્ટિવ ઉપયોગ કરવામાં આવ્યા છે? તો કે કામ અને સિરીન, કામ એન્ડ સિરીન. તો હિમાલયની રાણી શું કરે છે? એકદમ કામ અને સિરીન, શાંતિથી બેઠી છે. રિટર્ન્સ, રિટર્ન્સ એટલે પરત કરવું, રિટર્ન્સ એટલે પરત કરવું. શું પરત કરે છે? ધ હેવન્સ ગ્રીટિંગ, ધ હેવન્સ ગ્રીટિંગ. હેવન, હેવન એટલે સ્વર્ગ, હેવન એટલે સ્વર્ગ, અને હેલ, હેલ એટલે નર્ક. ગો ટુ હેલ, કેવામાં? ગો ટુ હેલ, ગો ટુ હેલ એટલે નર્ક. તો કે આ હિમાલયની જે રાણી છે એ રિટર્ન કરે છે, પરત કરે છે. હેવન્સ ગ્રીટિંગ, ગ્રીટિંગ એટલે અભિવાદન, ગ્રીટિંગ એટલે અભિવાદન. તો કે એ જેમ સૂર્યનો પ્રકાશ અહીંયા આવે છે એના ઉપર પથરાય છે ત્યારે હિમાલયની રાણી શું કરે છે? એકદમ શાંત અને ગંભીર છે અને પરત કરે છે, જાણે અભિવાદન કરી રહી હોય. આ સ્વર્ગથી જે પ્રકાશ આવે છે એનું અભિવાદન કરી રહી હોય અને એને પરત કરે છે એનું અભિવાદન. તો સરસ મજાનું અહીંયા લખ્યું છે, આપણે સરસ રીતે આપણને ખ્યાલ આવી ગયો છે તમને. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, ક્લાઉડ ઇન અ પર્પલ ગ્લોરી, વીંટળાયેલું છે પર્પલ કલરની ચમકના અંદર. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, એ સમય દરમિયાન સૂર્યનો પ્રકાશ, પ્રેમનો પ્રકાશ અહીંયા પથરાય છે, ચમકે છે. ક્યાં? તો કે ઓન ધ ઇન્ટરનલ સ્નોઝ,
આ બરફ ઉપર જે શાશ્વત છે, કાયમી છે, અપોન ધ સમિટ હોરી, આ જે હોરી છે, સમિટ છે, સોરી, ઓલ્ડ, ઓલ્ડ એટલે કે ખૂબ જ વર્ષો જૂની છે, પીક ઉપર, ટોચ ઉપર પ્રેમનો પ્રકાશ પથરાય છે. એન્ડ ધ હિમાલયા સ્વીટ, અને હિમાલયની રાણી કામ એન્ડ સિરીન, હિમાલયની રાણી કાંચનજંગા શાંત અને ગંભીર રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, સ્વર્ગથી પોતાનું અભિવાદન આમ પરત કરી રહી હોય એવી રીતે એનું વર્ણન કરવામાં આવ્યું છે. નાવ નેક્સ્ટ આપણે સ્ટેન્જા જોઈશું. આ ફર્સ્ટ સ્ટેન્જા છે, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે, આપણે ધ્યાન રાખીશું. બરાબર, બીજી વસ્તુ અહીંયા શું ધ્યાન રાખવાની છે, તો કે અહીંયા આપણને રાઇમિંગ વર્ડ આપવામાં આવ્યા છે. શું આપવામાં આવ્યા છે? રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ નામનો પણ પ્રશ્ન અહીંયા પૂછાય છે, એ પણ આપણે ધ્યાન રાખશું. રાઇમિંગ વર્ડ ઇઝ સોરી રાઇમિંગ વર્ડ્સ એટલે શું, તો કે જેનો પ્રોનન્સીએશન એક જેવો થતો હોય, ઉચ્ચાર જેનો એક જેવો થતો હોય. જેમ કે તમે જો વાક્યના અંતમાં જોવા મળશે રાઇઝ સ્કાઈઝ, આ બંને રાઇમિંગ વર્ડ છે. ગ્લોરી હોરી, ગ્લોઝ સ્નોઝ, ક્વીન સિરીન, આ શું છે? રાઇમિંગ વર્ડ છે. પોએમના અંદર એ આવે, એક રાઇમિંગ મળતી આવે. તો કદાચ તમને પૂછાય કે પેર ઓફ વર્ડ્સના રાઇમિંગ વર્ડ લખો, તો આપણે પહેલી પેર લખી શકાય રાઇઝ એન્ડ સ્કાઈઝ, ધ ફર્સ્ટ પેર. સેકન્ડ વન ઇઝ તો કે ગ્લોરી એન્ડ હોરી, ગ્લોરી એન્ડ હોરી. આવી રીતે આપણે પેર ઓફ વર્ડ્સ લખી શકીએ. આ બધા જ રાઇમિંગ વર્ડ આપેલા છે, જેના પ્રોનન્સીએશન, જેનો ઉચ્ચાર એક જેવો થતો હોય એને આપણે રાઇમિંગ વર્ડ્સ કહીએ છીએ. તો સરસ મજાની રીતે સમજી ગયા. નાવ વી વિલ ગો ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ સ્ટેન્જા. નેક્સ્ટ સ્ટેન્જામાં શું છે, ખૂબ જ ધ્યાનથી મિત્રો સમજો, સમજવા જેવી છે. હવે જે હિમાલયની રાણી આપણે જોઈ, જે શાંત અને ગંભીર હતી, એને અભિવાદન કરી રહી છે, ગ્રીટિંગ કરી રહી છે, હેવન સ્વર્ગથી જે આમ કિરણો ઉતરે છે એનું અભિવાદન કરી રહી છે. અને હિમાલયની રાણીનું આગળ શું વર્ણન કરવામાં આવ્યું છે? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. અહીંયા ફરીથી એક કલર આવ્યો, પહેલા એક કલર આવ્યો તો પર્પલ, અહીંયા કલર આવે છે વ્હાઇટ, એટલે કે સફેદ ધવલ કલર. રોબ્સ, રોબ્સ શું છે? તો રોબ્સ એક પ્રકારનું વસ્ત્ર છે. રોબ્સ શું છે? એક પ્રકારનું વસ્ત્ર. કેવું વસ્ત્ર? તો મિત્રો તમે જોયું છે, જ્યારે મેરેજ થતા, મોટા મોટા હોલિવૂડના ફિલ્મો આપણે જોઈએ, એના અંદર મેરેજ થતા હોય ત્યારે જે પેલી ફિમેલ પાત્ર હોય, જે ફિમેલ પાત્ર હોય એ શું કરે, તો કે એને વ્હાઇટ કલરનું એક કપડું વસ્ત્ર ધારણ કરેલું, આમ લાંબુ ચાલતું હોય, લાંબુ પથરાતું હોય, એમ આવડતું આવડતું આવતું હોય ને, એ તો એને કહેવાય રોબ્સ. તો કે હિમાલયની રાણીએ કેવા વસ્ત્ર ધારણ કર્યા છે? તો કે વ્હાઇટ. વ્હાઇટ કેમ? તો કે બરફ કેવો હોય? સફેદ હોય, અને એકદમ છવાયેલો હોય, લાંબો સુધી આ સુધી છવાયેલો હોય, એટલે કે એને કેવું વસ્ત્ર ધારણ કર્યું છે? રોબ્સ જેવું, એક ગાઉન જેવું વસ્ત્ર ધારણ કર્યું છે, અને એ કેવું છે? વ્હાઇટ છે. તો દેખો મિત્રો એમ કેવું વર્ણન સરસ મજાનું કર્યું છે, સરસ મજાની આપો એમ લખી છે. આગળ જોઈએ, જો તો કે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ બાથ, એ જાણે સ્નાન કરી રહી હોય એવું લાગે છે. બાથ ઇન અ ગોલ્ડન લાઇટ, સોનેરી લાઇટમાં, આજે સવાર જવાની જે લાઇટ આવે છે ને, એકદમ સોનેરી કિરણો આવે છે, તે સોનેરી કિરણોથી જાણે પોતે સ્નાન કરી રહ્યું એવું લાગે છે. ને ક્યાં સ્નાન કરે છે? તો કે વેર, જ્યાં અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં આકાશ અને પૃથ્વી બંને મીટિંગ મળે છે ત્યાં. તો કે આકાશ અને પૃથ્વી ક્યાંય મળે છે? ક્યાંય મળતા નથી. આકાશ અને પૃથ્વી મળે છે એને આપણે કાલ્પનિક રેખા કહીએ છીએ. શું કહીએ છીએ? કાલ્પનિક રેખા, કે જ્યાં સ્કાય એન્ડ અર્થ આર મીટિંગ, એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? તો કે હોરિઝન કહીએ. શું કહીએ? હોરિઝન. જ્યાં સ્કાય અને અર્થ બંને મળતા હોય એવી કાલ્પનિક રેખાઓ હોય, આપણને દૂર દેખીએ ને તો દેખાય, તો એને આપણે શું કહેવાય? હોરિઝન, જેને ક્ષિતિજ પણ કહે છે. તો ત્યાં હિમાલયની રાણી સફેદ કલરના વસ્ત્રો ધારણ કરીને જાણે કે સ્નાન કરી રહી હોય સોનેરી લાઇટથી એવું લાગે છે. ક્યાં કરી રહી છે સ્નાન? તો કે જ્યાં પૃથ્વી અને આકાશ બંને મળે છે ત્યાં સ્નાન કરી રહ્યો એવું લાગે છે. આગળ બતાવ્યું છે કે એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. ડ્યુઝ એટલે શું? તો કે ઝાકળ. ડ્યુઝ એટલે શું? તો કે ઝાકળ. કેવું? તો કે અહીંયા તમને ચિત્રમાં જોવા મળે છે અને આપણે ડ્યુઝ કહીશું. અને સવારનું ઝાકળ, જ્યારે વરસાદ સવારનો સમય હોય ને, તો આવું ઝાકળ આપણને પાંદડા ઉપર જોવા મળે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ. મેલો હ્યુઝ આ તમે ધ્યાન રાખજો. હ્યુઝ એટલે શેડ્સ ઓફ કલર, એટલે કે અલગ અલગ કલર, અલગ અલગ રંગની છટાઓ, એને આપણે યુઝ કહીશું. અને મેલો, મેલો શું છે? તો વિનાશ ધરાવતું પોતું. જ્યારે આવું આવું આપણને ડ્યુઝ જ્યારે પડે ને, તો સવાર સવારમાં તમે જમીન જોવો કેવું થઈ જાય, એકદમ વિનાશ ધરાવતી, સરસ મજાને પોતું મારી દીધું હોય ને, વિનાશ ધરાવતું એવું આપણને લાગે. એન્ડ ધ મેલો યુઝ પેઇન્ટ, અને જાણે કેવું આપણને લાગે, જાણે એને પેઇન્ટ કર્યું હોય. ચિક્સ, કોને પેઇન્ટ કર્યું છે? કે આના ચિક્સને, હિમાલયની રાણીના ગાલને પેઇન્ટ કર્યા હોય. શેનાથી? તો કે વિથ ફેરી ફિંગર. ફેરી એટલે પરીઓ, ફેરી એટલે પરીઓ. કે જાણે કે વિનાશ ધરાવતું પૂતું છે ને, એના ઉપર આમ પરીએ પોતાની આંગળીઓ વડે પેઇન્ટ કર્યું હોય એવું લાગે છે. સુંદર મજાનું દ્રશ્ય આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે. તમે જો વર્ણન કેવું છે, કલ્પના કેવી છે,
તો કે ઇન રોબ્સ ઓફ વાઇટ સફેદ કલરના વસ્ત્રો ધારણ કર્યા છે હિમાલયની રાણીએ, અને ત્યારે ગોલ્ડન લાઇટમાં સોનેરી લાઇટમાં જાણે કે પોતે સ્નાન કરી હોય એવું લાગે છે. ક્યાં સ્નાન કરે છે? તો કે જ્યાં અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને સવારનું આજે ઝાકળ આપણને જોવા મળે છે. એન્ડ મેલોયુઝ, અને વિનાશ ધરાવતું પોતું છે. અને કોણે પોતું માર્યું છે? કે ફેરી પોતાની પરીએ પોતાની આંગળીએ વડે આમ સરસ મજાનું પેઇન્ટ કર્યું હોય એવું આપણને લાગે છે. વાઇલ ઓવર ધ રીલ્સ, અહીંયા લખ્યું છે ઓવર, વાઇલ ઓવર ધ રીલ્સ. રીલ્સ પણ એક સરસ મજાનો શબ્દ છે. રીલ્સ એટલે ઝરણું, રીલ્સ એટલે ઝરણું. આપણે બીજા ઇંગ્લિશમાં એને કહેવું હોય તો સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે પણ શું થાય? ઝરણું. વાઇલ એટલે કે દરમિયાન, ઓવર ધ રીલ્સ અને આ જ્યારે દ્રશ્ય સર્જાય છે એ દરમિયાન, રીલ્સ એટલે કે જ્યારે હંમેશા પર્વતો હોય ને તો એના અંદરથી ઝરણા પસાર થતા હોય, તો કે ઝરણાની પેલે પાર, રોવલ ધ રીલ્સ એટલે ઝરણાની પેલે પાર. એન્ડ ધ સન કિસ ધ હિલ્સ, સૂર્ય જાણે આ હિલ્સ એટલે પર્વતને, સૂર્ય જાણે પર્વતને શું કરી રહ્યો હોય, કિસ કરી રહ્યો હોય એવું લાગે છે. સુંદર મજાનું અહીંયા દ્રશ્ય બતાવ્યું છે. ધ લવ લાઇટ ગ્લોઝ, ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, અને ત્યારે અને એમ લાગે છે કે લવ લાઇટ સરસ મજાની રીતે જેન્ટલી લિંગર્સ, લિંગર્સ એટલે ટકી રહેવું, લિંગર્સ એટલે ટકી રહેવું, સ્ટે બિહાઇન્ડ આપણે એને કહી શકાય. તો કે આ લિંગર્સ હંમેશા સ્ટે એટલે કે ટકી રહે છે કોના ઉપર? તો જાણે કે પ્રેમનો પ્રકાશ અહીંયા પડે છે ને, લવ લાઇટ સરસ મજાની રીતે એના ઉપર એકદમ પથરાઈ જાય છે, હંમેશને માટે ત્યાં પથરાઈ જાય છે. સરસ મજાની અહીંયા પોએમ જો બતાવી છે મિત્રો. રોબ્સ ઓફ વાઇટ સફેદ કલરના વસ્ત્રોના અંદર ગોલ્ડન લાઇટથી સ્નાન કરે છે, જ્યાં પૃથ્વીને આકાશ મળે છે. અને સવારનું ઝાકળ જોઈએ, કારણ કે વિનાશ ધરાવતો પોતું કલરનું મારી દીધું છે, અને પેઇન્ટર છીક જાણે કે એના ગાલને પેઇન્ટ કરી રહી છે. કોણ? પરીઓની આંગળી વડે એવું લાગે છે. અને એ દરમિયાન જ્યારે આપણે હિલ્સને જોઈએ છે, પેલે પાર ઝરણાની જોઈએ છે, તો સૂર્ય જાણે કે કિસ કરી રહ્યો કોને? તો કે હિલ્સ પર્વતને કિસ કરી રહ્યો એવું લાગે છે. એન્ડ ધ લવ લાઇટ જેન્ટલ લિંગસ, અને એ પ્રેમનો પ્રકાશ હંમેશના માટે પથરાઈ જાય છે. તો આ સેકન્ડ સ્ટેન્જાથી આના અંદર પણ આપણને ઘણા બધા રાઇમિંગ વર્ડ્સ જોવા મળશે. તમે જો વાઇટ લાઇટ મીટિંગ, મીટિંગનો પહેલાં આપણે પહેલા સ્ટેન્જામાં આવ્યો ગ્રીટિંગ, ડ્યુઝ હ્યુઝ, ફિંગર્સ લિંગર્સ, રીલ્સ હિલ્સ, આ બધા શું છે? પેર ઓફ વર્ડ્સ, પરંતુ શેના છે? તો કે રાઇમિંગ વર્ડ્સ છે. એ પણ પ્રશ્ન આના અંદર પૂછાય છે, એ પણ આપણે ધ્યાનથી યાદ રાખીશું. આના સિવાય જે જે શબ્દો મેં તમને સમજાવ્યા છે ખૂબ જ ધ્યાનથી જોજો, કારણ કે એ પ્રશ્નો આપણે આવે છે. નાવ નેક્સ્ટ સ્ટેન્જા તરફ આપણે જઈએ છીએ. થર્ડ નંબરની સ્ટેન્જા આપણે છે, સરસ મજાની એક પોએમ છે. આ સ્ટેન્જાને આપણે જોઈ લઈએ જો, અને લાસ્ટ સ્ટેન્જા આપણી છે. તો આ સ્ટેન્જા શું કહે છે? એન્ડ ધ બ્રેકિંગ ડે, એન્ડ ધ બ્રેકિંગ ડે. બ્રેકિંગ ડે એટલે શું? તો કે મોર્નિંગ ટાઈમ. બ્રેકિંગ ડે એટલે કે તૂટતો દિવસ, એનો મતલબ થાય મોર્નિંગ. બ્રેકિંગ ડે મીન્સ મોર્નિંગ, સવારનો સમય. અને સવારનો દિવસ સેન્ટ્સ, અને સવાર સવારનો શું કરે? સેન્ટ્સ એટલે ભેજવું. ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, સૌથી પહેલું, ફર્સ્ટ રે એટલે એટલે કિરણ, સૌથી પહેલું કિરણ. પરંતુ સૌથી પહેલું કિરણ આવે ને સૂર્યનું, કેવું હોય? ફેઇન્ટ. ફેઇન્ટ એટલે કેવું હોય? ઝાંખો. અને સૂર્યનું સૌ પ્રથમ કિરણ આવે છે, જે એકદમ કેવું છે? ઝાંખું પડતું કિરણ આવે છે. ઓફ લવ્સ, અને કિરણ કેવું છે? લવ્સ એટલે કે પ્રેમનું. અનડાઈંગ ફાઉન્ટેન્સ, ફાઉન્ટેન્સ એટલે ફુવારા, ફાઉન્ટેન્સ એટલે ફુવારા, ફુવારાઓ. અનડાઈંગ, આના અંદર એક શબ્દ છે ડાય, ડાય એટલે મરવું. અને આગળ મેં તમને કીધું યુએન લાગી જાય, યુએન લાગી જાય એટલે એનો આખો ઓપોઝિટ મિનિંગ થઈ જાય. અનડાઈંગ એટલે જે ક્યારેય ના મરે એવું, ક્યારેય ના મરે એ કેવું હોય? તો કે શાશ્વત થઈ જાય, શાશ્વત થઈ જાય એટલે કે ક્યારેય મરે નહીં, ક્યારેય ખતમ થાય નહીં. તો કે કેવું છે? સૂર્યનું સૌ પ્રથમ ઝાંખું કિરણ આવે છે, અને પ્રેમનું આ કિરણ કેવું છે? એકદમ ફુવારા આવતા હોય ને ઉપરથી, એકદમ ફુવારા વરસતા હોય એવું લાગે છે. કેવા ફુવારા? જે ક્યારેય ખતમ થવાના નથી, પ્રેમના ફુવારા અહીંયા વરસી રહ્યા છે. વાઇલ એ દરમિયાન ધ હાર્ટ, હવે કવિયત્રી કહે છે કે મારું જે હૃદય છે ને, મારું જે હાર્ટ છે, ફીલ કરે છે. શું ફીલ કરે છે? ધ થ્રિલ્સ. ઓહો, આ કવિયત્રીને રોમાંચ અનુભવે છે. શું અનુભવે છે? રોમાંચ, એક્સાઇટમેન્ટ. રોમાંચ એટલે કે એક્સાઇટમેન્ટ, એક્સાઇટમેન્ટ કવિયત્રીને અનુભવ થાય છે. ત્યારે આ બધું દ્રશ્ય જોઈએ છે ને, કવિયત્રીનું હૃદય ગદગદિત થઈ જાય છે. અને થ્રિલ્સ ફીલ થાય છે, એનું હૃદય એકદમ ગદગદિત થઈ જાય છે. ઓફ ધ વોઇસ, અને એના જે અવાજો સંભળાય છે. ફ્રોમ ધ હિલ્સ, પર્વતમાંથી જાણે કે એને અવાજ આવી રહ્યો, પર્વત એને બોલાવી રહ્યો એવું લાગે છે. એન્ડ ધ સોલ, અને એ કહે છે કે મારો જે આત્મા છે, કવિત્રી કહે છે કે મારો જે આત્મા છે, ધેટ ડ્વેલ્સ, ડ્વેલ્સ એટલે રહી જવું, વસી જવું, રહી જવું, વસી જવું. ક્યાંક આપણે વસી જઈએ હંમેશના માટે, જાણે કે હિમાલયમાં આપણે વસી ગયા, તો ડ્વેલ્સ એટલે રહી જવું. રિસાઇડ આપણે કહી શકાય, રિસાઇડ્સ, અથવા તો આપણે આમ કહી શકાય લીવ. ઇન ધ માઉન્ટેન, અને આ કવિત્રી કહે છે કે મને એટલો બધો રોમાંચ અનુભવે છે કે મારો જે આત્મા છે, મારું જે હૃદય છે, થ્રિલ અનુભવાય છે. અને મારો આત્મા શું કરે છે? કે આ પર્વત મને બોલાવી રહ્યો, અને મારો આત્મા હંમેશના માટે આ પર્વતોના અંદર વસી જવા માંગે છે. સરસ મજાનો, તમે જો કેવું મસ્ત અહીંયા દ્રશ્યનું વર્ણન કર્યું છે કવિત્રી. તો આ મિત્રો આપણી એક સરસ મજાની પોએમ હતી.
સનરાઈઝ ઓન ધી કાંચનજંગા. આપણે દરેક એના અંદર શબ્દો જોઈ લીધા, તો શું ધ્યાન રાખવાનું છે? એક તો મેં તમને સમજાવી દીધું અને એક્સપ્લેનેશન, બીજું એના અંદર જે જે શબ્દો તમને સમજાવે એ શબ્દો ધ્યાનમાં રાખવાના છે. ત્રીજા નંબરનું શું પૂછાય? તો કે પેર ઓફ વર્ડ્સ, જે રાઇમિંગ વર્ડ્સ મેં તમને સમજાવ્યા. પોયમમાંથી શું પૂછાય છે એ થોડુંક તમને સમજાવી દઉં ટૂંકમાં. પોયમમાંથી એક તો આપણને કદાચ વોકેબ્યુલરી પૂછાય. વોકેબ્યુલરી એટલે શેમાં પૂછાય? તો હંમેશા વોકેબ્યુલરી ડાયરેક્ટ નથી પૂછાતી, પરંતુ તમને પોયમને એક સ્ટેન્જા આપેલો હોય, સ્ટેન્જા એટલે આપણે સરળ ભાષામાં કહીએ એક ફકરો, તો સ્ટેન્જા આપેલો હોય એના અંદર 3 થી 4 પ્રશ્નો આપણને આપ્યા હોય, એ 4 પ્રશ્નોના અંદર તમને પૂછી લે કે ભાઈ સિમિલર મિનિંગ આનો શું છે સમાનાર્થી શબ્દ, બરાબર. જેમ કે તમને ડ્વેલ્સનો પૂછી લે, બરાબર. ઘણા બધા એવા શબ્દો છે, જેમ કે તમને થ્રિલ્સનો પૂછી લે. તો આ સમાનાર્થી શબ્દ યાદ કરવાના છે, એક તો એ છે. બીજા પ્રશ્નો પૂછાય છે, પ્રશ્નોના જવાબ. અને ત્રીજા નંબરે શું થાય કે રાઇમિંગ વર્ડ પૂછાઈ શકે. તો રાઇમિંગ વર્ડ પણ આપણે બહુ જ સરળ છે. આટલી વસ્તુ તમારા પોયમમાંથી તૈયાર કરવાની છે. આઈ હોપ કે મિત્રો તમને આ એક્સપ્લેનેશન ખૂબ જ સારી રીતે સમજણમાં આવી ગઈ છે અને બહુ સારી પોયમ છે. અને હવે આઈ થિંક પોયમના તમને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે આઈ થિંક ખોટા પડશે નહીં. નેક્સ્ટ વિડીયોમાં મિત્રો ફરીથી મળશું, ત્યાં સુધી ધન્યવાદ.